આગળ વાત કરીએ સમાચારોની. જયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનને અકસ્માત નડ્યો છે. કોટા ચિત્તોડ હાઈવે પર અકસ્માત થયો છે. જશોદાબેનને માથાના ભાગે ઈજા થઈ છે. ગાડીનું ટ્રેક્ટર ટ્રેલર સાથે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું છે. ભત્રીજાના લગ્નમાં જશોદાબેન આવ્યા હતા તે સમયે આ પ્રકારનો રોડ અકસ્માત તેમને નડ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેનને અકસ્માત નડ્યો છે. અકસ્માત વિશે વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજસ્થાનના કોટા ચિત્તોડ હાઈવે પર એક્સિડન્ટ થયો છે. આ દરમિયાન જશોદાબેનના માથાના ભાગમાં ઈજા થઈ છે. જશોદાબહેન મોદી કોટામાં પોતાના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગુજરાત પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. સાથે સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. જશોદાબેન ઘાયલ થયા છે તો એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જશોદાબેનની ગાડીને ટ્રેક્ટર ટ્રોલી સાથે સવારે 10 વાગતા ટક્કર થઈ હતી. ત્યાં ગાડીના ડ્રાઈવર બસંતનું ઘટનાસ્થળ પર મોત થયું છે, જ્યારે ટ્રેક્ટરના ડ્રાઈવરની હાલ ધરપકડ કરાઈ છે. અકસ્માતનું કારણ હાલ જાણવા મળ્યું નથી, પરંતુ જે પ્રકારનું ગાડીની હાલત આપ જોઈ રહ્યા છો અને ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું છે.